ભુજ ખાતે આજે મતિયાદેવની યાત્રાએ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભુજના ટાઉનહોલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભુજના નગરપતિ અશોકભાઈ હાથીએ ટાઉનહોલ ખાતે દર વર્ષે આયોજિત આ સેવા કેમ્પનો પ્રારંભ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મતિયાદેવનો મેળો આગામી 3 તારીખે યોજાવાનો છે, જેને અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. ત્યારે ભુજના ટાઉનહોલ ખાતે પદયાત્રીઓના રહેવા માટેની તેમજ તેમને મેડિકલ અને નાસ્તાની જમવાની સગવડ ઊભી કરવામાં આવી છે. દર વર્ષે પરંપરાગત રીતે મહેશ્વરી સમાજ દ્વારા આ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે આજે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોએ આ કેમ્પ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજથી છેલ્લા 12-13 વર્ષથી અમે અહીંયા કેમ્પ યોજવામાં આવે છે મતિયાપેટ પગપાળાનું ભુજ તરફથી. સુવિધામાં ખાવા પીવાનું, જમવાનું, મેડિકલની સુવિધાઓ છે, ચા પાણી બધું ફ્રી બધું અહીંયા જ છે. જે બધી સુવિધા આપણે જોઈએ યાત્રાળુઓને બધી પૂરી પાડવામાં આવે છે. કેમ્પ આજે લગભગ આજે 29 તારીખ સુધી હાલશે, 4 દિવસનું. એ હવે જ્યારથી આપણે આયોજન છે, જેવા ગ્રુપમાં આવતા રહે છે એટલે અમે સેવા છે 10-15, 5,000, 10,000 જેવો ગ્રુપ આવશે એ પ્રમાણે. પહેલી અહીંયા કાલે આજ સવારથી જામનગરનો કેમ્પ આવી ગયો છે પગપાળા. અહીંયા આજે 25 વર્ષથી અહીંયા કેમ્પ જોડાય છે અને આ બાજુ ભુજ, હાલાર, સિંધ બધાથી અહીંયા પગતાએ આવે છે અને મતિયાદેવ ઉપર પગે જાય છે. તો મતિયાદેવનો પ્રમાણ એ બતાવે છે કે જ્યારે મતિયાદેવ નાના હતા ત્યારે એના બાપુજી એટલે આવવા, અમારી સમજમાં એને આવવા કહેતા હતા. તો આવવા સૂતા હતા ત્યારે ઉપરથી કાગડા કાંકા કરતા હતા, તો મતિયાદેવને મજા ન આવી. તો મતિયાદેવ પાસે એવી કરા હતી જે બોલે ને એ થઈ જાય. તો કાગડાઓને એટલો કીધો કે કાગડાઓ તમે નીચે પડીને મરી જાઓ. તો કાગડાએ મરી ગયા બધે. તો મામીદેવ ઉઠ્યાને જોયા તો કાગડા બધે મરેલ પડ્યા હતા. તો મામીદેવને વિચાર આવ્યો કે આ શું થઈ ગયો. એ કે આ પુત્ર આ તમે શું કરી નાખ્યા બેટા. તો મતિયાદેવે કીધો કે આવવા, આ લોકો તમને નીંદર છે ને ખરાબ કરતા હતા, ઉપર કાંકા કરતા હતા, એટલે મને જ્યાં ગુસ્સો આવી ગયો કે તમારી આ નીંદર બગાડે છે, એટલે મેં એટલો કીધો કે કાગડા તમે નીચે પડીને મરી જાઓ. તો એના આવવા વિચાર કર્યો કે ઓહો આ તો ખોટો થઈ ગયો, આગળ જમાનો બહુ ખરાબ આવશે. તો જો આ મતિયાદેવ પાસે આવી જો કરાશે આગળ જમાનો ખરાબ આવશે અને એ લોકો સહન કરી શકશે નહીં.